ને પટા સાથે બાંધી દઈ અને ઝૂલ્યા કરે છે. ધેર ઇઝ ડાર્કનેસ અરાઉન્ડ હિમ. અને એને ઝૂલવાની ખુરશી એવી રીતે બોલ બેરિંગ ને બધા એવી બનાવી છે કે ઝૂલવાનું શરૂ કરે પછી અટકતી નથી. અને એમાં એક વાર એવું થઈ જાય છે કે એના ઘરમાં ગેસ છે અને એ જે ગેસ છે તે આ ઝૂલવાની ખુરશીની સાથે કઈ સંકળાયેલી કરે. જે પ્લમ્બર્સ છે ને ગેસ નાખનારા છે એ લોકોએ ગેસ કઈ બરાબર નાખ્યો નથી, પાઇપ બધી બરાબર નથી. ઝૂલતી ખુરશી કઈ ગેસ ના એને લાગી જાય છે અને એથી ગેસનો ભડકો થાય છે અને એને તો પેલો પટો બાંધેલો છે છૂટતો નથી અને એમાં બળી મરે છે. અને બળી મરે છે પછી એ કહે છે કે એની જે રાખ થઈ એ રાખનું વજન 4.5 પાઉન્ડ થયું. એ રાખનું વજન કાઢે છે 4.5 પાઉન્ડ થયું. અને પછી કહે છે કે જ્યારે એ જન્મેલો મરફી ત્યારે એનું વજન 4.5 પાઉન્ડનું જ હતું, કશો ફેર પડ્યો નહીં. વેન હી વોઝ બોર્ન હી વોઝ ઓફ ધીસ વેટ, વેન હી ડાઈઝ તેનું આ થયું. તો શું આ બધું શાને માટે કહે? એમ બે વસ્તુ સરખી કરી મૂકીને કહે છે. અરે આમ મરફી એક તો એ રીતે નોર્મલ માણસ છે, ખરો બધા માણસોની સાથે સંબંધમાં આવે છે એવું, પણ આ જાતનો ત્યારે એ આવી રીતે ઝૂલે છે. અને એ ક્યાં છે? તો કે લ્યુનેટિક એસાયલમમાં. એનું પછી નામ પણ પેકેટ પાડે છે, મર્સી સીટ. મર્સી સીટ, મર્સી એટલે દયા, એના પર લાવી દે સીટ, ત્યાં એ સ્થાન. તો એ કેવા લોકોનું છે? ફીબલ માઇન્ડેડ લોકો, મંદ બુદ્ધિવાળા, રિટાર્ડેડ ત્યાં આગળ છે, પણ તેની અંદર એ કામ કરે છે. અને એ બિલકુલ તેના વાતાવરણમાં ગોઠવાઈ જાય છે. એને એવું લાગતું નથી કે આમાં હું ગામની બહારનો છું. અને પછી ત્યાં આગળ એવો એક સ્કિઝોફ્રેનિક એટલે ડબલ પર્સનાલિટી વાળો એક માણસ છે. આપણે ડોક્ટર જેકિલ એન્ડ હાઇડની વાર્તા વાંચીએ છીએ ને તેવું આપણામાંના ઘણા સ્કિઝોફ્રેનિક હોય છે. અમુક વખતે બહુ સારા લાગે, અમુક વખતે વગર કારણે ગુસ્સે થાય. એચજી વેલ્સ હતો તેને ક્લેપ્ટોમેનિયા હતો, જાણીતો લેખક. કોઈને ઘેરે જાય ને જમવા બોલાવ્યા હોય તો ચાંદીના છરી કાંટા ગજવા મૂકીને જતો રહે, પછી બીજે દિવસે પોતાના નોકર જોડે મોકલાવે કે આ ભૂલથી મારે ગજવામાં આવી ગયું માટે માફ કરજો. એક એની બીજી પર્સનાલિટી. તો આપણે દરેકમાં બે બે પર્સનાલિટી હોય છે, કેટલાકને વધારે હોય છે, પણ આ એ બધાનો મેળ પાડીને આપણે જીવવાનું. તો એવો એક માણસ છે મિસ્ટર એન્ડન, અને એન્ડનની જોડે એ ચેસ રમે છે. આ બધા બહુ ચેસ ને બધું ગોઠવવું ને બધું એને બહુ જ ગમે છે. તે ચેસ રમે છે, પણ એ રમત શા માટે રમે છે? ચેસની રમત કેમ રમે છે? તો બંને જણા નોટ ટુ ચેક ઓર મેટ, આને ઓળંગી જવી, આને મારી નાખવું, આ પ્યાદું કે એ કરવા માટે નહીં, પણ અથવા ટુ કેપ્ચર પીસીસ એટલા માટે પણ નહીં, પણ એને બદલે ટુ ઇવેઇટ એન્ડ પ્રોલોંગ એઝ લોંગ એઝ પોસિબલ, બસ એટલા માટે. કશું બને નહીં એટલા માટે, બંને ઓપોઝિંગ ફોર્સિસનો કોન્ટેક્ટ બને તેટલો ન થાય એ રીતે, બસ એનો હેતુ રમવાનો. તો આ રીતે રમે છે. એટલે શું છે પછી આ રમતનો હેતુ શું છે? તો કે ડિસએંગેજમેન્ટ, એ જ રમતનો હેતુ. અને એ રમતમાં છે, ચેસ બોર્ડ પર છે, તેવું લાઈફમાં પણ છે, ડિસએંગેજમેન્ટ. હવે આ જે એની એક્ટિવિટી, તે કહે છે કે મારે બીજું કશું જોઈતું નથી, આઈ વોન્ટ ઓટોનોમી ફોર ધ માઇન્ડ. મારું મન જે રીતે વર્તવા માંગે તે રીતે વર્તે, મારે બીજું કશું જોઈતું નથી. અને એના માટે એક આર્ટિફિશિયલી એક સિચ્યુએશન ક્રિએટ કરે છે. તે કઈ જાતની? એ જે વર્ણવે છે તે જ હું કહું છું. કે મારે શું જોઈએ? તો કે અચીવમેન્ટ ઓફ એ ડાર્કનેસ, મારે સિદ્ધ કરવો છે એવો અંધકાર જેમાં નાઇધર એલિમેન્ટ્સ કન્ટેનિંગ, નાઇધર એલિમેન્ટ્સ નોર સ્ટેટસ, નથિંગ બટ ફોર્મ્સ
બિકમિંગ એન્ડ ક્રમલિંગ. આકારો ઘડાય, ઘડાય ન ઘડાય ત્યાં ભાંગી પડે, એમાંથી પાછા નવા આકારો ઘડાય. હું બેઠો બેઠો જોયા કરું, મારે કોઈ બીજું જોઈતું નથી. એન્ડ ક્રમલિંગ ઇન ટુ ધ ફ્રેગમેન્ટ ઓફ એ ન્યુ બિકમિંગ વિધાઉટ લવ ઓર હેટ ઓર એની ઇન્ટેલિજિબલ પ્રિન્સિપલ ઓફ ચેન્જ. આ મારે જોઈએ છે. અને ત્યાં આગળ નથિંગ બટ કમોશન. જે અણુની અંદર જે ગતિ છે ને, ચાલ્યા કરે છે ગતિના આવર્તો, તે સિવાય બીજું કશું જ નહીં. અને એટલા માટે હું શું છું તો કે અંધકારની અંદર અંધકારનું એક કણ. આ શાંતિથી મારે જીવવું છે, મોટ ઇન ધ ડાર્કનેસ. અને દેટ ઇઝ માય એબ્સોલ્યુટ ફ્રીડમ. મારો મુક્તિનો ખ્યાલ આવો છે એને કહે છે. અને એ જાતનું એનું સ્વતંત્રતાનો ખ્યાલ પણ આ જાતનો છે. તો આ જે કેઓસ, અરાજકતા, એ એક જાતનું વુંબ ઓફ ઇરેઝોલ્યુશન્સ, ઇરેશનાલિટી. અને એ ઇટ મૂવ્સ ટુવર્ડ્સ મેડનેસ. ત્યારે આ સ્થિતિમાં એ જીવે છે અને છેવટે આ રીતે મરી જાય છે. અને દરમિયાન ઘણા બધા પાત્રો અંદર આવે છે અને એમાંથી છેવટે જે આપણા પર છાપ રહે છે તે છે કે જાતની નિર્વાણની સ્થિતિને પામવા ઈચ્છે છે. સિવાય ધેર આર નો ડિસ્ટિંક્શન, યુ આર ડાર્કનેસ એમંગ ડાર્કનેસ, એટલું જ. અને એથી સાહિત્યમાં પ્લોટ જેવું એની નવલકથામાં આ રીતે કશું હોતું નથી. તો એ અમુક દિશામાં આ વસ્તુની ગતિ છે એવું આપણને લાગે નહીં. અને એને ગતિ કરવા માટે ધેર ઇઝ નો મોટિવ ઇન ધ નોવેલ. ત્યારે એમાં જે કંઈ થોડી ગતિ છે કે એક્શન છે, એ પેલી ચેસ ગેમની જેમ કેવું છે તો પોસ્ટપોન રાધર ધેન એડવાન્સ ધ મુવમેન્ટ. એને ખાળવા માટે છે અને આગળ વધારવા માટે નથી. અને એને એની પોતાની એક ઇનર્શિયા છે, એને વળગી રહે છે, ગતિહીનતા, જડતા. અને આગળ જવાના માટે, એની વાર્તાને આગળ વધારવા માટે કોઈ મોટિવ નથી, કોઈ ફંક્શન નથી. અને એટલા જ માટે લેખક છે તે પૂરેપૂરો સ્વતંત્ર છે. આ પ્લોટના માર્જિનમાં જે કંઈ ગૂંથણી કરવી હોય કે જે કંઈ કળા કરવી હોય તે કર્યા કરે છે. ત્યારે આ જાતની એની સૃષ્ટિ છે. જોઈસમાં તો બધા ક્યાંક જતા હતા. શોધ હતી તે શોધ ફળે છે, દીકરો બાપને મળે છે. એટલે તો સ્ટોરી વોઝ ગોઈંગ સમવેર, બટ હિયર વી ડોન્ટ ગો એની વેર. ઇફ દેર ઇઝ એનીથિંગ, દેર ઇઝ નથિંગનેસ. હવે આ જાતની જે બીજી વાર્તા છે તે પણ વાટ, WWT, પણ એનો ઉચ્ચાર પાછો થશે પાછો એ કરે છે વોટ. વોટ એટલે પ્રશ્ન, વોટ શું. અને એ વોટ છે નોકરી કરવા જાય છે, કોને ત્યાં તો કે નોટ. વોટ તેનો જવાબ મળે છે નોટ, કઈ નહીં. અને એ નોટનો સ્પેલિંગ પાછો છે કે નો ટી, એટલે ગાંઠ, ગ્રંથિ એમ પણ થાય. તો વોટ પૂછા નહીં કરો, નહીં તો તમે ગાંઠમાં અટવાઈ જશો, ગ્રંથિમાં અટવાઈ જશો. તો કે એ પણ નહીં. ત્યારે એને આ જે વોટ છે એ પહેલાને ત્યાં નોકરી કરવા જાય છે. અને નોકરીમાં એને શું કામ કરવાનું એની ચોક્કસ એને ખબર નથી. તો કે આ જે મિસ્ટર નોટ છે એને એવી ટેવ છે કે પોતાનું જે ખાવાનું હોય તે તૈયાર કરીને આપવાનું હોય, અને એ બહુ વિચિત્ર જાતનું ખાતો હોય છે, તેની વ્યવસ્થા કરવાની, એટલું એનું કામ. અને પછી એક બીજું આખું એક કુટુંબ રાખ્યું છે. શાને માટે? તો કે આના ખાતા ખાતા જે વધે તે ખાવાને માટે 4-5 દિવસના ભૂખ્યા રાખેલા કૂતરાઓની સગવડ કરવાની, કે જેવું એ નાખે ત્યાં પેલા કૂતરાઓ તૂટી પડે ને ખાઈ જાય એ રીતે. એટલે પેલા એને પોતે તો ખાઈ શકતો નથી, અને એનું જે લેફ્ટ ઓવર છે તે બીજો કોઈ આવી રીતે આરોગી જાય છે, માટે એનું મૂલ્ય સ્થપાય છે. જે હું નથી ભોગવી શકતો તેને બીજાઓ તૂટી પડે, તેને માટે મરી પડે, તો મને લાગે કે ના, આ વસ્તુની કિંમત હતી, મારે મન તો નહોતી. સો ધ ફેમિલી ઇઝ કેપ્ટ ધેર મિયરલી ટુ કીપ હંગ્રી ડોગ્સ. તો આ જાતનું એનું જીવન છે. અને આ જે મિસ્ટર નોટ છે
તો એ એમાં બીજા કોઈ પાત્ર નથી, અને આ બે પાત્રની વચ્ચેની આખી વાત ચાલે છે. તો મિસ્ટર નોટ એ કેવો છે એની વાત કરતા કહે છે કે ફ્રોમ ધીઝ વિન્ડો, એ શું કર્યા કરે છે આખો દિવસ એનું વર્ણન છે. ફ્રોમ ધીઝ વિન્ડો ટુ ધેટ ડોર, એટલે તો આપણું પણ વર્ણન છે આમાં. ફ્રોમ ધીઝ વિન્ડો ટુ ધ ડોર, ફ્રોમ ધ ડોર ટુ ધ ફાયર, ફ્રોમ ધ ફાયર ટુ ધ ડોર, ફ્રોમ ધ ડોર ટુ ધ વિન્ડો, ફ્રોમ ધ ફાયર ટુ ધ બેડ, એન્ડ ફ્રોમ ધ બેડ ટુ ધ ડોર. આટલા જ કરે છે, આખી ગતિ આ પ્રમાણે ચાલે છે. વોટનું કામ શું છે તો કે આ કરે છે મિસ્ટર નોટ. હવે પછી તેવી રીતે એના પાત્રો છે એ ભાષા જોડે પણ બહુ ભયંકર રમત રમે છે. દાખલા તરીકે આ વોટ છે એ પછી એકલા પડે છે, મોટે ભાગે એકલા પડી જાય છે, અને એકલા પડી જાય છે ત્યારે રમત એવી કરે છે, એ બોલે છે તો કહે છે કે હું એક વાક્ય બોલું છું તેમાં ક્રિયાપદ છેલ્લે આવે છે, વાક્ય આખું શરૂ થાય છે. તો કહે છે હું શા માટે બોલું, હું છેલ્લેથી કેમ ન શરૂ કરું? તમે આવ્યા છો, જે આવ્યા જે આવ્યા તમે, હવે એના કેટલા બધા પરમ્યુટેશન છે, કોમ્બિનેશન છે. તમે એ વાક્યમાંના દરેક શબ્દને અવળો બનાવીને બોલો, પીરિયડ્સને અવળા બનાવીને બોલો, એમ કરીને આખી ભાષાની તોડફોડ કરે છે. ઈ પરપેટ્રેટ્સ એ સોર્ટ ઓફ વાયોલેન્સ ઓન લેંગ્વેજ વિચ ઇઝ બોર્ન આઉટ ઓફ મેટાફિઝિકલ હેટ્રેડ. તો એમાંથી ભાષાની એ જાતની રમત રમે છે. ત્યારે પેડેન્ટ્રી, તો કે છે વિદ્વાનો આ જ કરતા હોય છે, પૃથક્કરણ કરો, નામો ઓળખાવો, ક્રિયાપદો ઓળખાવો, આના બધા જે ગૌણ વાક્યો કયા અને મુખ્ય વાક્યો કયા તે કહો, વ્યાકરણ આખો, વ્યાકરણની ઠેકડી ઉડાવે છે પેડેન્ટ્રી. અને પેડેન્ટ્રીની સાથે શું જોડે છે? થિયોલોજી, એમાંથી પાછી ઈશ્વરની વાત સાથે જોડે છે. ત્યારે આ બેકેટે આ કર્યું, આખી સૃષ્ટિ સ્ટેટિક સ્થગિત થઈ ગઈ. એના પાત્ર, એના બધા પાર્ટસ ડુ નોટ સક્સેસફુલી ઇન્ટરેક્ટ વિથ ઇચ અધર, એ જાતના પાત્રો. અને એક જાતની ઇનવર્ડ યુનિફાઈંગ પેશન નથી, જે આપણે આ બધાને રેણ કરીને જોડી રાખે એવી. એનું કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછીથી એવરી મેન ફેલ્ટ એ ન્યૂ કાઇન્ડ ઓફ લોનલીનેસ. અને એ લોનલીનેસ એન્ડ ધ ડેન્જર ઓફ ધ વોર યર્સ, બેકેટ કહે છે, એન્ડ ધ જાયગેન્ટિક ક્વેશ્ચન્સ ધે પાસ્ટ અબાઉટ, ધે પોઝ્ડ અબાઉટ ધ નેચર એન્ડ ધ ફ્યુચર ઓફ મેન, એમાંથી આખી સૃષ્ટિ રચાયેલી છે. એટલે પછી એ કહે છે કે હું જે આગળના જે લેખકો હતા એ એક અર્થમાં સુખી હતા કે એ પાત્રોને રચીને મૂકી દે અને દૂર ઉભા ઉભા જોયા કરે. ફ્લોબેરે કહેલું ને કે એ નોવેલિસ્ટ મસ્ટ બી લાઈક ગોડ, એઝ ગોડ ડિસેપિયર્સ આફ્ટર ક્રિએટિંગ ધ યુનિવર્સ, હી શુડ ડિસેપિયર આફ્ટર ક્રિએટિંગ ધ નોવેલ. તો સેમ્યુઅલ બેકેટની મસ્કરી ઉડાવે અને કહે છે કે નો નો નો, આઈ કાન્ટ ડૂ ધેટ, હવે આઈ કેનોટ એફોર્ડ ટુ લીવ માય કેરેક્ટર્સ ઓલ એલોન, મારે કેરેક્ટરમાં અંદર એની અંદર જવું પડશે, આઈ વિલ હેવ ટુ એન્ટર ધ કેરેક્ટર. એમ એ કહે છે કે આઈ કેનોટ સ્ટેન્ડ આઉટસાઇડ માય કેરેક્ટર્સ. તો અને એણે દૂરથી ઉભા રહીને જેમ કઠપૂતળીનો ખેલ થતો હોય એને જોઈએ એવું મારાથી ન પરવડે, એટલે એમાં મારે જવું પડે. તો હી ગેટ્સ ઇન ટુ ધેમ એન્ડ થ્રુ ધેમ, અને એ રીતે એનું વર્ણન કરે છે. હવે એણે પણ નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડના નાયકની જેમ એણે પણ જે આધાર લીધો છે કે પદ્ધતિ વાપરી છે તે કઈ છે? ડ્રામેટિક ઇન્ટરનલ મોનોલોગ, પોતાની જાત સાથે સંવાદ કરતો હોય એવી રીતે પાત્ર હોય છે. અને એની અંદર એ જાતના દેર ઇઝ ઓલવેઝ એ સાઉન્ડ ઓર એ મર્મર, અનબ્રોકન મર્મર ઓફ કન્ફેશન વિધાઉટ એ પ્રિસ્ટ. કન્ફેશન કેવું? વિધાઉટ એ પ્રિસ્ટ બધા પાત્રો એ કરતા હોય છે. અને બીજું એ શું છે એનામાં? તો કે છે કે મેક યોર સેલ્ફ, જે પેલી રીડર્સ ડાયજેસ્ટ વાળા અને અમેરિકામાં બધું બનાવે છે ને,
ટીચ યોર સેલ્ફ, મેક યોર સેલ્ફ, મેક યોર સેલ્ફ એ હાઉસ, એમ કે તમને બધા કીટ્સ આપે ને તેમાંથી તમે બધું બનાવો. તેમ એણે એવા સંતો રચ્યા છે, મેક યોર સેલ્ફ સેન્ટ્સ. આથી તમે બનાવી દો તમે સંત થઈ જશો. એ જાતના એમાં આ જાતના સંતો આવે છે. ત્યારે આ મોલો એ એક જાત્રાએ નીકળે છે એની માને ઘેરે પહોંચવા માટે. અને પછી આ બધા જ છે. એક બીજી વાત એ છે કે આ બધા જ એના પાત્રો છે. એક નવલકથાનું, એક નવલકથાનું પાત્ર છે એ બીજી નવલકથાના પાત્રને ઘડે, અને આખી પાત્રોની સૃષ્ટિ સંકળાયેલી છે એકબીજામાં. અને ધે આર ઓલ ક્રિએટિવ આર્ટિસ્ટ. અને મોલોય છે તેને બેઠો છે કે દરરોજ રવિવારે એક માણસ આવે છે યોદી, અને યોદી એને કહે છે કે તારે જે કંઈ બન્યું તે તારે લખી રાખવું, અને એ તારી શિક્ષા છે તારે લખી રાખવાની મને આપવું. અને એ લઈ જાય છે. રવિવારે આવે છે તે રિલીજિયસ એલ્યુઝન છે કે આ જાણે કોઈ પાદરી છે કન્ફેશન લેવા આવે છે. અથવા રાઇટરના પ્રોફેશન પર પણ આ છે કે તમે શું વેઠ્યું તે લખો, દુનિયા છોડશે નહીં, વેઠીને બેસી નહીં રહો, દુનિયા તેનો અહેવાલ પણ માગશે તમારી પાસે. તો એ રીતે આ પાત્રો લખે છે, પણ લખવાની રીત આ જાતની છે. તો મોલોયને શોધવા માટે એ મોરાનને મોકલે છે. મોરાન એ કોઈ ડિટેક્ટિવ ટાઈપનો માણસ છે, પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર જેવો. સુખી છે અને ઘર છે, ચર્ચમાં જાય છે, છોકરો છે, અને છોકરાનો પણ બહુ જુલમ ગુજારે છે. એ સાયકલ ચલાવતો નથી, છોકરાને કહે છે કેરિયર પર પાછળ બેસે છે, છોકરાને કેટલું સાયકલ ચલાવો. અમારા નાના જુલમ ઘણા કરે, પછી છોકરોને છોડીને જતો રહે છે. તો મોરાન એની શોધ કરવા જાય છે, અને જ્યારે શોધ કરે છે ત્યારે એક પળ એવી આવે છે જેમ આપણે કાફકાની વાર્તામાં કહેલું તેમ, કે જંગલમાંથી જતા કદાચ મોલો એને મળી જાય જેને શોધવા મોકલ્યો છે તે. હવે આ શોધ કોઈ પોતાની જરૂરિયાતથી કરતો નથી, પણ એને કોઈ બીજાએ સોંપ્યું છે. ડિટેક્ટિવ વાર્તામાં બને છે તેમ કે ડિટેક્ટિવને પૈસા આપે ને કે આને શોધી લાવો. તો જો ક્વેસ્ટની આખી પેરેડી કરી છે. ધેર ઇઝ નોટ એન અર્જન્ટ ઇનર નેસેસિટી ટુ મેક ધ સર્ચ, બટ બીકોઝ આઈ એમ આસ્ક્ડ બાય સમથિંગ એલ્સ ટુ ડુ ઇટ, સો આઈ એમ ડુઈંગ ઇટ, એટલા માટે કરે છે. ત્યારે એ જંગલમાંથી પસાર થતા એને એવો માણસ મળી પણ જાય છે, પણ એને જોતો નથી. પછી માણસ પાછો આવે છે અને કહે છે મને બ્રેડ આપો, હું ભૂખ્યો છું. તો ફુગાઈ ગયેલી બ્રેડ એને આપે છે, અને થોડા વખત પછી પાસેના એક ખાબો છે એમાં પેલો બિચારો પડી જાય છે, અને ત્યારે પાણીમાંથી એને બહાર કાઢે છે. અને એ દરમિયાન એક બીજો માણસ આવે છે, એને જીવે છે તો લાગે છે કે મારા જેવો જ છે, અને મારા જેવો છે માટે એનાથી સહેવાતો નથી કે હું આવો છું. એટલે પાસેથી એને લાકડી પડી છે, દંડાથી એને મારી નાખે છે, અને તરત પછી પાછું એનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. અત્યાર સુધી સંધિવાને કારણે એના પગ વળતા નહોતા, સ્ટીક હતા, પણ પહેલા એને મારી નાખ્યો, રિજનરેશન થયું અને પોતાનું નવું વ્યક્તિત્વ બહાર આવ્યું, એટલે એના પગ વળવા લાગ્યા છે. તો આ જાતની આખી રિજનરેશનની પણ પેરેડી કરી છે, કે આ જગત તો એવું છે કે તમે જીવશો ને તમારે નવો જન્મ લેવો હોય તો યુ ટુ કિલ યોર સેલ્ફ. You go on killing your old self. What is the chief activity? Killing your own self. Killing your old self. તો તમારું નવું વ્યક્તિત્વ જન્મશે. ત્યારે આ પણ એને વાત કરી છે. પણ મોરાન જ્યારે પાછો આવે છે ત્યારે સાવ બદલાઈ ગયો છે. એના ઘરમાં એનો કૂતરો નથી, દીકરો એને છોડીને ચાલી ગયો છે, મધમાખીનો પૂડો હતો અને મધમાખી બધી મરી ગઈ છે, નોકર એને છોડી ગયો છે. He deteriorates and ultimately he dies. ત્યારે આ એ બંને વચ્ચેના આ પ્રસંગ અને આ રીતે આલેખન કરેલું છે. ત્યારે છેલ્લે મોરાન પોતાનું જે આ સ્થિતિ થઈ તેને વિશે વાત કરે છે, અને એ જે વાત કરે છે એ સેકન્ડ વર્લ્ડ વોરમાં પોતાના ઓલ્ડ સેલ્ફને મારી નાખ્યા પછી માનવજાત આખી પોતાની વિશે વાત કરતી હોય એવું લાગે છે. તો એ આ પ્રમાણે કહે છે, આઈ સીમ ટુ સી માય સેલ્ફ કેવું એજિંગ એઝ સ્વિફ્ટલી એઝ અ ડે ફ્લાય, જે માખી એક દિવસ જ જીવવાની છે એ જેવી રીતે ક્ષીણ થઈને મરી જાય તેના જેવી મારી સ્થિતિ છે. એજિંગ એઝ સ્વિફ્ટલી એઝ અ ડે ફ્લાય, બટ ધ આઈડિયા ઓફ એજિંગ વોઝ નોટ એક્ઝેક્ટલી ધ વન વિચ ઓફર્ડ ઇટ સેલ્ફ ટુ મી. મને એકદમ એનો ખ્યાલ ના આવ્યો, એન્ડ વોટ આઈ સો વોઝ મોર લાઈક ક્રમ્બલિંગ, જેને ધીમે ધીમે બધું ભાંગી પડતું હોય એવું, એ ફ્રેન્ઝીડ કોલેપ્સ ઓફ ઓલ દેટ હેડ ઓલવેઝ protected me
from all I was condemned to be. હું જે થવાર આવ્યો એમ હું જીવું છું એમ નહીં પણ આઈ એમ કન્ડેમ્ડ ટુ લીવ. પહેલા શિક્ષા થતી ત્યારે શું કહેતા હતા? કન્ડેમ્ડ ટુ ડાય. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ, શું થઈ ગયું? યુ આર કન્ડેમ્ડ ટુ લીવ. જે મેડલો પહોંચી કહે છે કે બધા લોકો કહે છે કે લાઈફ ઇઝ મિનિંગલેસ, બરાબર છે, પણ માણસની ડેસ્ટિની શું છે? તો કે યુ આર કન્ડેમ્ડ ટુ મિનિંગ. તમારે મિનિંગ શોધવો જ પડશે. એટલે વી આર કન્ડેમ્ડ ટુ લીવ એન્ડ વી આર કન્ડેમ્ડ ટુ ફાઇન્ડ ધ મિનિંગ. આ સ્થિતિનું એ આલેખન કરે છે. ઓર ઇટ વોઝ લાઈક એ કાઇન્ડ ઓફ ફ્લોઈંગ ટુવર્ડ્સ અ લાઈટ. આંધળો હોય, દૂર દૂર પ્રકાશ હોય, પેટે ચાલીને જતો હોય, તે માણસ જાત આખી હજુ કોઈ પ્રકાશની શોધમાં જાય છે. એન્ડ કોન્ટેનન્સ આઈ કુડ નોટ નેમ, અને કોઈ ચહેરો દેખાય છે જેનું નામ મને ચડતું નથી, ત્યારે આ સ્થિતિમાં આવી જાય છે. અને ત્યાં એને પેલો દેખાય છે પાણીમાંથી, અને પછી ચાલ્યા જતા ઈ ડિસ્પોઝિસિસ હિમસેલ્ફ, પોતે પોતાનામાં રહેતો નથી. અને એવી જાતની વાત મેલન ડાયઝ, એ પણ હોસ્પિટલની પથારીમાં છે અને ત્યાં પડ્યો પડ્યો એ પણ પોતાની વાત લખે છે. બધા જ પોતાની વાત લખતા હોય છે. અને આ તો એટલો બધો ઇનવેલિડ છે કે એનો કાગળ લખવાની પેન્સિલ, એના હાથમાંથી લખવાની પેન્સિલ નીચે પડી જાય છે તો 13 દિવસ સુધી મથામણ કરે છે પેન્સિલ નીચેથી ઊંચે લેવાને માટે. આ બધ પાછી એવી જાતની એક અર્જન્સી છે એમાં, કે જેમાં એને આ જાતનું કરવું પડે છે. અને એની આ 3 નવલકથાની ભેગી જે શૈલી છે તે અનનેમેબલ. એ અનનેમેબલમાં કોઈ પાત્રનું નામ નથી પાડ્યું, અને પાત્રનું નામ નથી, કારણ કે આ બધા જ પાત્રો ભેગા થઈ ગયા છે અને એમાંનું એક પાત્ર બને છે. આ મર્ફી, મોલોય, મોરાન અને આ જે બધું એ રીતે પછી એ કહે છે. અને એ આ પાત્ર એ બેકેટે સર્જેલા બીજા બધા જ પાત્રોની ટીકા કરે છે. અને ટીકા કરીને કહે છે કે આ તો કંઈ માણસો હતા, દેવર મેનિકિન્સ, એટલે કે દરજીની દુકાનમાં જે પૂતળા બનાવેલા છે, કોટ બોટ પહેરાવીને સજાવીને, તે છે. તમને કોટ આવો લાગશે એમ બતાવવા માટે જે દરજી મૂકે છે ને પૂતળું, દે આર મેનિકિન્સ, એમ એ ટીકા કરે છે. અને એ બધા એ કોણ છે તેનું વર્ણન કરતા કહે છે કે દે આર નો મેન એન્ડ એવરી મેન. દે આર નો મેન એન્ડ એવરી મેન, નો વેર એન્ડ એવરી વેર, ટાઈમલેસ એન્ડ યટ સબમર્જ્ડ ઇન ટાઈમ. આ માણસ એને બતાવે છે. એ આમ કોઈ જ નથી, ને બધું જ છે. એ ક્યાંય નથી, ને બધે જ છે. અને એ સમયની બહાર છે, અને સમયમાં ડૂબેલો છે. તો આ જે પાત્ર છે એને એક જગ્યાએ તો હું ભયંકર રીતે બતાવે છે. અલીબાબા નામનું એક રેસ્ટોરાં છે, અને અલીબાબાનો ખજાનો શોધવા ગયેલા અને પેલી જાર નીકળેલી, તેવી જાર પહેલા જાહેરાતમાં મૂકી છે. અને જાહેરાતમાં જીવતા માણસ છે ત્યાં પેલી જારમાંના ડોકના ઉપરના મોડામાંથી એનું અડધું ડોક સુધીનું મોડું બહાર કાઢીને બેસાડે છે આ અલીબાબા. તો એ પાત્ર એ રીતે દેખાય છે કે વોટ યુઝ, વોટ યુઝ મેન હેઝ મેડ ઓફ મેન. માણસે માણસને કેવી રીતે વાપર્યો છે. તો આ પછી એ કહે છે કે એટલા માટે આ ઇતિહાસના વાગા, આ સંસ્કૃતિના વાગા, આ ધર્મ જે આપણને ટીલા ટપકા આપ્યા છે તે બધું ઉતારી નાખો. લેટ અસ બી નેકેડ, લેટ અસ સ્ટ્રીપ અવર સેલ્વ્સ ટુ ધ બેરેસ્ટ બોન, અને લેટ અસ હેવ અ લુક એટ અસ. દિસ ઇઝ ધ ચેલેન્જ ધેટ ઇટ ફ્લિંગ્સ એટ અસ. તો એ આપણી સામે આ પડકાર ફેંકે છે કે તમારે જો ઇફ યુ વોન્ટ ટુ ડિફાઇન યોર સેલ્ફ, ઇટ ઇઝ નેસેસરી ટુ સ્ટ્રીપ અવે ઓલ ધીઝ એક્સટર્નલ્સ એન્ડ એક્સપિરિયન્સ. એ બધા તમે ફેંકી દો તો એ થશે. અને એ રીતે આ છેલ્લી વાર્તા અનનેમેબલમાં, પણ તમે જો એને આમ જલ્દી જલ્દી વાંચી જાઓ તો તમને કદાચ એકદમ એનો સમજ એમ સમજાય નહીં. તો એક જાતની એક બહુ સ્નાયવી એવી એક નિરાશા, પ્રચંડ નિરાશા, એક જાતની મસ્ક્યુલર મસલ બાઉન્ડ ડિપ્રેશન એનો અનુભવ થાય. પણ તમે જો ધીમે ધીમે એને વાંચો અને વાંચતા વાંચતા પ્રશ્નો પૂછતા જાઓ, આ એની ખૂબી છે. ક્યાં તો તમે હિપ્નોટાઇઝ થઈ જાવ અને જળ બધીને છોડી દો, પણ તમે ધીમે ધીમે વાંચો અને એ પ્રશ્ન જે તમને પૂછવા માટે તમને ઉશ્કેરે છે, પ્રશ્નો પૂછો તો તમને ખબર પડે તેની એની ઇમેજિનેટિવ વાઇટાલિટીની. અને એ ભયંકર છે. અને તે ઇટ ઇઝ સ્ટ્રગલિંગ અંડર ક્રશિંગ પ્રેશર, એ જાતની વાઇટાલિટી છે. પછી એ નવલકથામાં
એને બીજી પણ પેરેડી કરી છે. એટલે એ છે કે જે પેલી ફ્રાન્સની જે સ્ત્રી એ જોન ઓફ આર્ક, તો જોન ઓફ આર્ક ને વોઇસીસ સંભળાય છે અને એ સાંભળીને જાય છે, ત્યારે એણે પણ આવા વોઇસીસ મૂક્યા છે. ત્યારે એ વોઇસીસ છે એ ખરેખર તો પડદાની પાછળ નેપથ્યમાં રહીને બોલનારા માણસોના વોઇસીસ છે. એમાં વોઇસીસ કોઈ પાછા ટીચર્સ ના પણ છે, અને ટીચર્સ પેલા છોકરાને પૂછતા હોય કે કોઈ મહેદ નામનો બેકવર્ડ સ્ટુડન્ટ અને કે બોલો આ સંસાર કયા નીતિ નિયમને આધારે ટકી રહ્યો છે, તો ગ્રૂડ એવી એક વ્યાખ્યા ડેફિનેશન ઓફ મેન પણ એ પેલાના મગજમાં ઉતરતી નથી, એવી પણ પેલેડી એમાં કરી છે. ત્યારે આ એની જે અચીવમેન્ટ છે ઇટ ઇઝ અ સુપ્રીમલી ઇમેજિનેટિવ અચીવમેન્ટ. અને કોઈ વાર મને લાગે છે કે આ રીતે નિર્મમ બનીને સ્થિર સ્વચ્છ દ્રષ્ટિથી માણસની આખી ડેસ્ટિનીને જરાય ગભરાટ વિના તાગી લઈને રજૂ કરવાનો આવો પ્રગલ્ભ પ્રયત્ન વિશ્વ સાહિત્યમાં થયો નથી. અને એણે આ બતાવ્યું છે આપણે ગળે ન ઉતરે. જે શ્રદ્ધાળુ હોય તેને એમ લાગે કે આ બધામાં આપણે પડવું નહીં, પણ છતાં એ ઇટ ઇઝ ટેરિબલી ડિસ્ટર્બિંગ. એટલી એક વાત નક્કી છે કે એમાં તમે જોશો તો નવલકથાના જે ટ્રેડિશનલ એલિમેન્ટ છે ફિક્શનના, કેરેક્ટર, એક્શન, કેરેક્ટરાઇઝેશન, નેરેશન, આ બધા કાઢી નાખ્યા છે. ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ. ને છતાં પણ નવલકથા લખી શકાય. પ્લોટ ઇઝ ધ સોલ ઓફ ટ્રેજેડી, બટ નાઉ ધેર ઇઝ અ ટ્રેજેડી વિચ ઇઝ નો પ્લોટ, વિચ ઇઝ નો કેરેક્ટર. ત્યારે એ રીતે, અને આજે તો એક જગ્યાએ કહે છે કે ધેર આર થ્રી કાઇન્ડ ઓફ લાફ્ટર્સ, ત્રણ પ્રકારના હાસ્ય. અને ખાસ તો એના હાસ્યરસ વિશે ખાસ આપણે નોંધ લેવી જોઈએ. ધેર આર થ્રી કાઇન્ડ ઓફ લાફ્ટર. વન ઇઝ ધ લાફ્ટર વિચ લાફ્સ એટ સમથિંગ ધેટ ઇઝ નોટ ગુડ, ધેટ ઇઝ મોરલ લાફ્ટર. વન ઇઝ ધ લાફ્ટર દેટ લાફ્સ એટ સમથિંગ વિચ ઇઝ નોટ ટ્રુ, દેટ ઇઝ મેટાફિઝિકલ લાફ્ટર ઓર ફિલોસોફિકલ લાફ્ટર. બટ થર્ડ લાફ્ટર ઇઝ ધ લાફ્ટર વિચ લાફ્સ એટ ઇટસેલ્ફ એન્ડ દેટ ઇઝ અ ટ્રુ લાફ. અને એ રીતે આપણા જમાનામાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એવી છે કે આપણે અલંકાર શાસ્ત્રમાં શીખ્યા કે કરુણનો ઉદ્દીપન વિભાવ શું, તો બેકેટનો જવાબ એ છે હાસ્ય. કરુણનો ઉદ્દીપન વિભાવ તે હાસ્ય છે, એ લાફ્ટર દેટ લાફ્સ એટ ઇટસેલ્ફ. અને એ એની નવલકથામાં તમે જોઈ શકશો કે એ દેખાય છે. એટલે એને તો એક જાતનું સાયલેન્ટ મ્યુચ્યુઅલ એનફોલ્ડિંગ, સાયલેન્ટ કસા ઘોંઘાટ બોલ, એવી તેનો પ્લોટ તમે જો કહો તો એ વિકસે છે અને એનું પરસેપ્શન. અને એ રીતે આપણા મનની અંદર એના સ્ટ્રક્ચર્સ, એના મૂળ એને એ છાઈ દે છે. ત્યારે એ રીતે આ સાહિત્ય દ્વારા કદાચ સૌથી વધારે એમ્બિશિયસ કરી બતાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. તો આ જે કેટલાક પાત્રો જે બોલે છે એની તમે જો યુક્તિ સાંભળો તો એ લોકો કહે છે કે એક પાત્ર એમ કહે છે કે હું તો એવું છે ને કે વસ્તુઓના જગતમાં હતો અને ભાષાના જગતની બહાર હતો, ભાષા જોડે મારે કંઈ ખાસ લેવા દેવા નહીં. હવે આલા રોડ ગ્રીએ નામનો ફ્રેન્ચ નવલકથાકાર તે પણ આ વાત જુદી રીતે કહે છે. દાખલા તરીકે અત્યારે માણસો છે એ ખરેખર માણસો છે? જેમ મારા ઘરમાં જો કંઈ અસબાબ હોય, ખુરશી હોય, પલંગ હોય, તેમ માણસો પણ મારા ઘરમાં હોય એમ ગણતો હોઉં તો મેન આર નો લોંગર મેન, દે આર ઓબ્જેક્ટ્સ, દે આર થિંગ્સ, વસ્તુઓ છે. માણસો માણસ નથી રહ્યા. અને એ રીતે એ જુએ છે કે લેંગ્વેજ ઇઝ સમથિંગ દેટ ગોઝ ઓન આઉટસાઇડ, અમારા હૃદયમાં કંઈ ચાલતું નથી ભાષા જેવું એમ કહે છે. અને એટલે તમે જોશો કે એની ભાષા છે તે યસ ધ વર્ડ્સ આઈ હર્ડ આર હર્ડ ડિસ્ટિંક્ટલી, હેવિંગ ક્વાઇટ અ સેન્સિટિવ ઇયર, તમારા શબ્દો હું સાંભળું છું, મારો કાન બહુ સાવધ છે. વેન હર્ડ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર સાંભળ્યા, દેન સેકન્ડ ટાઈમ, એન્ડ ઓફન ઇવન એ થર્ડ એઝ પર સાઉન્ડ્સ. પણ એ બધા કેવા હતા? અવાજો હતા. એ સાઉન્ડ્સ કેવા? ફ્રી ઓફ ઓલ મિનિંગ. તમે જે જોડો છો
કે આ પદાર્થ અને એનું આ નામ મારા મનમાં જોડાતું નથી તો એનું પાત્ર આ પ્રમાણે કહે છે. અને ખરેખર તો એની સૌથી મોટી સિદ્ધિ એ જ છે કે તમે ફોકનરની નવલકથા વાંચી હોય સાઉન્ડ એન્ડ ફ્યુરી, તો તમે બેન્જીનું પાત્ર આવે છે એ 21-22 વર્ષનો છે પણ કેવો છે, રિટાયર્ડેડ છે. હવે એ બેન્જીના પાત્ર દ્વારા ફોકનર તમને બતાવે છે કે બેન્જીની સગી બહેનના પર બળાત્કાર થાય છે અને પેલો છોકરો જુએ છે. પણ એ જુએ છે તે કઈ રીતે જુએ છે કે આપણે બળાત્કાર એમ કેવી રીતે સમજ્યા, કારણ કે આપણે બધી ક્રિયાઓ બને છે તેને આપણે જોડી શકીએ છીએ, પણ બેન્જીનું મન એવું છે કે એમાં કશું જોડાતું નથી. એણે એનો હાથ પકડ્યો, એણે ધક્કો માર્યો, મારી બેન આગળ ગઈ, પાણીમાં પડી, એટલે બહાર ખેંચી, આ બધું છૂટું છૂટું છે. એ જોડાઈને જે ક્રિયા બને એનું આપણે નામ પાડી એના મગજમાં નામ પડતું નથી. નાઉ ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ જાતની ચેતના લઈને જગતને બતાવવું, જે જોડાયેલું છે તેને ડિસજોઇન્ટેડ કરીને બતાવવું, જે ભાષા દ્વારા સંકળાય છે તેને ભાષા વિનાનું કરીને બતાવવું, ધીસ ઇઝ અ સુપ્રીમ ચેલેન્જ. એન્ડ ધેટ પ્રૂવ્સ ધેટ ઇન સ્પાઇટ ઓફ ઓલ ધેટ વી હેવ ડન વિથ અવર ડેકોરેટેડ લેંગ્વેજ, વી આર વિધાઉટ એ લેંગ્વેજ. લેંગ્વેજ ફેઇલ્સ અસ. ગઈકાલે મેં કહ્યું તેમ રિયાલિટી ઇઝ શિફ્ટિંગ વેરી ક્વિકલી એન્ડ ધ લેંગ્વેજ ફોલ્સ બેક. યુ ડોન્ટ પ્રિટેન્ડ ધેટ યુ નો લેંગ્વેજ. આ એને સેમ્યુઅલ બેકેટને પણ આ જ વસ્તુ કહેવાની છે કે એને એટલા જ માટે મેં કહ્યું તેમ એની ભાષા છે એ બહુ જ પાંખી છે. બહુ જ થોડા શબ્દો તમે એની નોવેલ વાંચો એટલા શબ્દોથી જ એ કામ લે છે. તો મેં આ જે થોડા લેખકોની જે ચર્ચા કરી આજે સવારે કર્યું તો મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમથિંગ કેટાસ્ટ્રોફિક હેઝ હેપન ટુ મેનકાઇન્ડ, અને એ વસ્તુની જાણ માનવજાતિને થાય અને એ પોતે પોતાની ઇમેજ જેવી છે તેવી જોવાનો એ પ્રયત્ન કરે અને એ જોવાને માટે મથે તેને માટેનો પ્રયત્ન આ સર્જકોએ કર્યો છે. આપણી પાસે આશ્વાસનો છે, આપણી પાસે એમાંથી બચવાને માટેના રસ્તા છે, આપણી પાસે હજી જાતને છેતરવાની કળા છે, અને આ બધું કરવું ન હોય તો જાણે ધ્યાનસ્થ છીએ અને કંઈ તપમાં બેઠા છીએ એવું કરીને બેસવાની મુદ્રા પણ છે, છતાં આ બધાને આપણે ટાળી શકીશું નહીં. વી હેવ ટુ સી અવર ઓન ઇમેજ અને તે કશા આશ્વાસન વિના. તો આ જો માણસ જાણશે તો કદાચ હજી માણસને માટે આશા છે. પણ માણસ છે તો એના બે જાતના પાત્રો આવે છે બેકેટમાં, ક્લોઝ એન્ડ ઓપન. તો આપણા મને ઘણા કેવા થઈ ગયા છે અત્યારથી ક્લોઝ સાંભળવા ગયા હતા, સાંભળ્યું આ બધું આજકાલ તો બધું એવું જ કહેવાતું હોય છે. અને આવા લેખકોની વાત કરે છે એને ક્યાંથી ફેશન ચાલે છે કે લેખકો તો આજ જે લોકોએ આવી વાત કરી ફેસાઇલ ડિસ્પેર અને ધ ડેથ ઓફ મેનકાઇન્ડ એ જ અત્યારની ફેશન છે, એટલે એવી વાત ચાલે છે. ઠીક છે, સાંભળવું જેવું. પણ આપણે શું એમાં લાગે વળગે? આપણે ત્યાં બહુ મોટો લોકોનો વર્ગ ભણેલાઓનો પણ આવો છે જે લોકો પોતાની બુદ્ધિથી ગભરાય છે અને બુદ્ધિને પટારામાં બંધ કરી સલામત મૂકી રાખી છે, વાપરતા નથી કોઈ દિવસ. એવો પણ એક બહુ મોટો વર્ગ છે શિક્ષિતોનો. અને એટલે જ આનંદ કુમાર સ્વામીએ કહેલું તે વાત સાચી છે કે આપણે ત્યાં જે મોટો ભય છે તે આ નિરક્ષરતાનો નથી, અભણ લોકોની નિરક્ષરતાનો નથી, પણ ઇટ ઇઝ ધ ઇલિટરસી ઓફ ધ લિટરેટ. જે ભણેલા લોકો જે અભણ થતા જાય છે વધારે ને વધારે, બુદ્ધિ પોતાની બુદ્ધિને જોતા ગભરાય છે. તો એના આપણે જગતને સમજવા જશે કેવી રીતે? ત્યારે એની સામે આ લેખકોએ પ્રયત્ન કર્યો છે. નોબેલ પ્રાઇઝ એને આપવાનું કહ્યું તે ગયા પણ નહીં, યુ ડીડન્ટ ગો ધેર, કોઈને મળતા પણ નથી. અને કોઈ પૂછ્યું કે તમે કઈ ફિલોસોફી વાંચી છે તો કે ના, મને ક્યાં વખત મળ્યો છે, મેં કઈ વાંચ્યું નથી. તો આ જાતનો અનએસ્યુમિંગ, તમે સાથે બેસીને જુઓ તો તમને એમ લાગે કે આ કોઈ આ ત્રીજે કે ચોથે ઘરે રહેનારો કોઈ માણસ હોય છે તે જ છે એવું લાગે તમને એને જુઓ તો. આંખો બહુ તેજસ્વી છે, બ્રાઇટ છે, તમારી સામે આંખો મારે તો તમે જરા અકળાવો, અડધી મિનિટ પછી આંખ તમારે ઢળી દેવી પડે, તમે ફોટો જોજો એમનો, એવી આંખો છે. પણ આ જાતનો માણસ છે એસેટિક, સંન્યાસી, કશું જ નહીં. જોઈસને ત્યાં જાય અને ત્યાં આગળ એનું બહુ આદર, એટલે તેને ત્યાં પડ્યા પાત્રા રહે, બેસે, કરે, કામ કરે. એટલે જોઈસની છોકરીને એમ લાગ્યું કે મારા પ્રેમમાં પડ્યો છે એટલે આવે છે.
પછી એક દિવસ એને પૂછ્યું કે અત્યારે કહી દો ને મોડેથી પપ્પાને આપણે પરણી જઈશું. કે ના ના, યુ આર મિસ્ટેક એન્ડ આઈ ડોન્ટ કમ ફોર યુ, આઈ કમ ફોર સમથિંગ વિચ આઈ ઓનલી નો. એટલે એવો એસેટિક સંન્યાસી માણસ છે, એને કશું એવી પડેલી નહીં, એ રીતે જીવે છે. તો આ જે લેખકો છે જેની મેં વાત કરી, તો એવું બને કે આપણે પણ અમુક સંસ્કારમાં ઉછર્યા છીએ, આપણે પણ અમુક વારસાગત મળ્યું છે અને આપણે કદાચ એ સાચવી રાખવા માંગીએ છીએ. અને હું એમ પણ નથી ઈચ્છતો કે આજે હું વાત કરું છું એથી તમારામાં આકસ્મિક એકદમ એવો ફેરફાર થઈ જાય ને તમે એમ માનો કે ના સાચું છે. ઇટ વિલ રેઝ ક્વેશ્ચન્સ એન્ડ લેટ ધ ક્વેશ્ચન્સ અરાઇઝ ઇન યુ. તો પ્રશ્નોને ઊભા થવા દેજો. પ્રશ્ન ઊભા થાય તે પહેલાં જ સમાધાન, શાંતિ, વૈરાગ્ય, નિર્વેદ એનાથી એને દાબી નહીં દેતા. સૌથી મોટી હત્યા આપણી આ છે, માનસિક હત્યા. કઈ છે? પ્રશ્નોને મચડી નાખવા. પ્રશ્નો ઉઠે તે પહેલાં દાબી દેવા. આ એક ભયંકર માનસિક હિંસા છે જે આપણે આચરીએ છીએ. બરાબર છે, આપણને કેટલીક વાર ગભરાટ પણ થાય છે કે હવે જિંદગીમાં સમય ક્યાં રહ્યો કે ફરીથી નવું વિચારીએ. જુવાનીમાં પણ સમય નથી હોતો કે ધેન વોટ અબાઉટ માય રોમેન્ટિક ડ્રીમ્સ, તો તેનું શું? હજુ ક્રાંતિ થાય તો અમે શહીદ થવા તૈયાર છીએ. હજુ પ્રેમની કોઈ તક ઊભી થાય તો રોમેન્ટિક પ્રેમ કરીને પ્રેમને ડેથને, જેમ થોમસ માને કહ્યું, તમે એકલા કરવા તૈયાર છીએ. પણ આ બધું તમે બતાવો છો એવી જાતનું નિર્વેદ, ડિસિલ્યુઝનમેન્ટ, સ્ટીલ ઇટ કેન વેઇટ. તો કેટલાકનું વલણ એવું પણ હશે. પણ મારું કેવું એ છે કે આ લેખકો એ જુદા જ કાંઠાના છે. દે આર ઓફ અ ડિફરન્ટ મેગ્નિટ્યુડ. દે હેવ ટેકન અપ એ બિગ ચેલેન્જ. અને એ લોકોએ આપણા એજ, આખા એજને ઇન્ટરપ્રિટ કરી આપેલો છે. અને તેમણે નથી કહ્યું કે તમે આની કંઠી બાંધો. એણે એમ કહ્યું કે તમે તમારી જાતને આ પ્રશ્નો પૂછો અને તમારી આગળ અમે આ કોન્ક્રીટ, આ એબસ્ટ્રેક્ટ ફિલોસોફિકલ ડિસ્કશન નથી, પણ આ કોન્ક્રીટ એક વિશ્વ છે. તમે મોલોયને જુઓ, મોરાનને જુઓ, આ અનનેમેબલને જુઓ, પછી નક્કી કરો. ત્યારે આ મેં જે વાત કરી તેની પાછળનો મારો હેતુ આ છે. અને મને હજુ લાગે છે કે વિજ્ઞાન રિયાલિટીનું મોડેલ આપી શક્યું નથી, ધર્મ આજની પરિસ્થિતિને પહોંચી વળતો નથી, ઈશ્વર પોતે જ પોતાના વિશે ઘણા પ્રશ્નો અને શંકા ઊભી કરતો થઈ ગયો છે. એ સ્થિતિમાં આપણે આ જમાનામાં જો કંઈ જાણવું હોય, કંઈ અનુભવવું હોય, કંઈ દ્રષ્ટિ મેળવવી હોય, તો મને લાગે છે કે ઇટ ઇઝ ઓનલી લિટરેચર ધેટ કેન ડુ ઇટ. એટલે સાહિત્ય વધારે સેવો, સાહિત્ય વધારે વાંચો. જે સીધું ગળે ઉતરી જાય એવું નહીં, પણ જે પ્રશ્નો પૂછે, જે આપણી જાત સાથે આપણું મેં તોડી નાખે એવું પણ થોડું વાંચો. થોડા ઉંમર લાયક થઈએ, થોડા આ પ્રશ્નો પૂછતા થઈએ, તો મને લાગે છે કે ભવિષ્યમાં આવતીકાલના ગુજરાતમાં એક નવા સાહિત્યની આબોહવા ઊભી થશે.